હવે સૌ રાજકોટ વાસીઓને બાપ રામ રામ. રાજકોટ વાસીની કાંઈક ને કાંઈક અલગ અલગ લાક્ષણિકતાઓ છે, રંગીલું કહેવાય બાપ. પણ આજે પાંચ વાર જમણવાર થાય એવી રાજકોટની મારે માંડીને વાત કરવી છે. પહેલો જમણવાર થાય સુરતનારાયણ, ભલે આમ કોર કાઢીને ઉગતો હોય તો એ પહેલો જમણવારની શરૂઆત થાય. સુરતનારાયણ માથે તપતો હોય તો એ બીજો જમણવાર હોય. સુરતનારાયણ આથમવું આથમવું થતો હોય, ધરતી ત્રંબકવાણી બની ગઈ હોય તો એ ત્રીજો જમણવાર ચાલુ થાય. તારા અને ચંદ્ર એમ કહેવાય કે હજી આમ લબુક ઝબુક પોતાના પ્રકાશને પાથરવા માંડતા હોય ત્યારે ચોથો જમણવાર થાય અને પાંચમા જમણવાર અડધી રાતનો ગજર ભાંગેને ચાલુ થાય છે. પણ ટૂંકમાં વાત કરું, વાત કહેતા વાર લાગે એમ કહેવાય કે અખંડ ભૂખ લાગી છે. રાજકોટની મેદની હકડે ઠઠ ભેગી થઈ ગઈ છે. આંખો અને જીભ એક જગ્યાએ અટવાઈ ગઈ છે અને હેવામાં બટેટા અને વટાણાનો મસાલો છે એ તેલમાં જાવા હાટું ડોકા કાઢે છે બરોબર. એવે ટાણે જો કોઈ થોડુંક મોડું થાય તો પેટમાં ભૂખનો કડાકો બોલે. છાઈસ ઉપર નજરું મંડાણી છે. તીખી અને મીઠી ચટણીની સુગંધ આવી રહી છે, પણ જેમાં કપાસની હાથ પેટી હરખો એનો ભાઈ એવો મેંદાનો લોટ છે એ તેલમાં જાવા હાટું ડોકા કાઢી રહ્યો છે, ઠેકડા મારી રહ્યો છે. થળક ઉથળક થળક ઉથળક બરોબર. એવે જે ટાણે એ મેંદાના લોટને જે બળબડતા તેલમાં નાખે તે છમમ 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 કરતા ક્યાં ધોળો લોટ છે એ રાતું ફૂલ બની જાય, જાણે પ્રેમી એની પ્રેમિકાને પહેલી વખત ન આપતો હોય. પણ બાપ જેને એકવાર જોતા મારું તમારું બેયનું મન લલચાય હો, એવો અનામનો ઘૂઘરા છે એ આપણે ખાય તો હાથ પેઢીની ભૂખ ભાગી જાય. અને આજે અંગ્રેજી જમાનો આટલો આગળ વધ્યો છે તો ટૂંકમાં કહું કે ઘૂઘરા ઇઝ નોટ અ ટ્રેન્ડ, ઇટ્સ અ વે ઓફ લાઈફ. બાપ ઘૂઘરા ખાવ, છાઈશું પીવો, મોજ કરો ને બગડાટી બોલાવો.